ગરીબ માણસ માનવીને સેવા શુશ્રૂષા માટેની કોઈ એક જગ્યા, ગરીબ માનવીને ભગવાનનું ઘર એટલે બીમારમાંથી બચાવેલી જગ્યા એટલે સિવિલ હોસ્પિટલ. 1000 કરોડ રૂપિયા નાખીને ગરીબો માટેની આ સિવિલ હોસ્પિટલને તદ્દન આધુનિક બનાવવાનું કામ શરૂ કર્યું. કોઈ કલ્પના કરી શકે કે 1 ગરીબો માટે હોસ્પિટલના કેમ્પસમાં 1000 કરોડ રૂપિયા નાખવાના? ભાઈઓ બહેનો, અમદાવાદની અંદર સામાન્યમાં સામાન્ય માનવીને સુખ મળે, વ્યવસ્થા મળે, જીવન જીવવાનો ઉમંગ વધે એવી આ શહેરમાં વ્યવસ્થા વિકસાવવાનું અદભુત કામ ગયા 5 વર્ષથી અમારા કોર્પોરેશનના સૌ મિત્રો કરી રહ્યા છે. આજે મારે માટે અવસર છે કાંકરિયાની ધરતી પર ઉભા રહીને અમારા સૌ મિત્રોને અભિનંદન આપવાનો. મારે માટે અવસર છે પ્રજાને અમે આ વચન આપેલા વચનો જે રીતે અમે પૂરા કર્યા, જે જહેમત કરી છે અને રોજ નવું નજરાણું આ શહેરને આપ્યું. કોઈએ કલ્પના કરી હતી આ શહેરમાં કોઈ જન્માર્ગ જુદો હોય ગરીબ માનવી માટે? નહીં તો ગરીબ માનવીને બસમાં જવાનું અને બિચારે ધક્કા ખાવાના. અમે બીઆરટી રેલી બનાવી દીધી. ગરીબ માણસો જાય છે, અમની ઘરાણાને પણ એમ લાગે છે કે ભાઈ અમદાવાદમાં ટ્રાફિકથી બચીને ફરવું હોય તો બીઆરટીએસમાં જાય. પોતાની 50-70 લાખની ગાડીને તાજીમાં મૂકે બીઆરટીએસમાં રહે છે. નહીં તો પહેલા ગરીબ સિવાય બીઆર બસમાં પણ ચડે નહીં, આપણે રૂપ પણ થઈ ગયું. કોઈ એક જમાનામાં એમ્બ્યુલન્સનું નામ બધા લોકો કે જમાવાની યાર આવશે જ નહીં. આજે 108 લગાયો નથી કે કું કું કરતી મોદીની ગાડી આવી હતી. આ વિચાર કરો, ગુજરાતના કોઈ પણ ખૂણામાં દાહોદના જંગલોમાં હોય, સાપુતારાના જંગલોમાં હોય, અંબાજીના ઉંડાણમાં હોય, 108 લગાવે અંતરિયાળ વિસ્તારમાં પણ 12-15 મિનિટની અંદર 108 આવીને ઉભી રહી જાય છે અને ગરીબ માણસની જિંદગી બચાવે. અમદાવાદ શહેરમાં આજે 108 એટલે એક ભરોસાપાત્ર વ્યવસ્થા થઈ ગઈ છે અને કાણી કાણીનો ખર્ચો નહીં, ફોન લગાવવાનો ખર્ચો નહીં. પહેલા તો કોઈને એક્સિડન્ટ થયો હોય ને તો તમે જુઓ તો મદદ ના કરો, કારણ તમને પહેલા પહેલા પોલીસ વાળા આપણા ઘેર પૂછવા આવશે, આમ બધું કાઢી નાખ્યું મેં. અરે ભાઈ બોલો, તરફડે નહીં દર્શન કરો. ભાઈઓ બહેનો, આપણે જો પ્રજાલક્ષી કામ હોય, પ્રજાકીય કામ હોય, પ્રજાના હિત માટે કામ હોય તો કેવી રીતે બદલ લાવી શકાય છે એમાં નમો. ભાઈઓ, જનતાની પાઈ પાઈનો હિસાબ આજે અમદાવાદની ધરતી પર જોવા મળે, વિકાસના રૂપમાં જોવા મળે છે. પ્રજા જે કર ચૂકવે છે એ કરને વ્યાજ સાથે જનતાના ચરણોને સમર્પિત કરવાનો એક અદભુત પ્રયાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી બતાવ્યો અને એના પરિણામ જોવા મળે. સાબરમતી રિવરફ્રન્ટ જોવા માટે દુનિયાના દેશના લોકો આવી રહ્યા છે. હિન્દુસ્તાનના જુદા જુદા રાજ્યના મુખ્યમંત્રીઓ સહિત રિવરફ્રન્ટ જોવા આવી રહ્યા છે કે આ અદભુત કેવી રીતે બની રહ્યું છે. બીઆરટીએસ અભ્યાસ કરવા માટે યુનાઇટેડ નેશન સહિતના પ્રતિનિધિઓ આવીને આપણે અરજી નોંધી કરી પણ ઇનામ મોકલી આપ્યું કે ભાઈ આવું અદભુત કામ કર્યું તમે. ભાઈઓ બહેનો, વિકાસ 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 એક જ મંત્રે ગુજરાતની સકલ સુરત બની રહ્યા છે. પાઈ પાઈનો સદુપયોગ થઈ રહ્યો અને આ દિલ્હીમાં તમે તોફાન જોવો જ રહો. એક કોમનવેલ્થ, આટલું નાનકડું કામ બોલો, આબરૂના લીરે લીરે ઉડાવી દીધા. અને જ્યારે 4 વર્ષ પહેલા કોમનવેલ્થની રમત ગમત લાવવાનો કાર્યક્રમ નક્કી થયો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે 78 કરોડ રૂપિયામાં બધું થઈ જશે. આજે
પિસ્તાલીસ હજારે પત્તો પડતો નથી ભાઈ, ચાર જ વર્ષમાં આ બધું ગયું ક્યાં? અને પ્રધાનમંત્રીને જઈને કોઈ કે પ્રધાનમંત્રીજી જરા ઇન્કવાયરી તો મૂકો, તો પ્રધાનમંત્રી શું કે ખબર છે? એ કે છે ભાઈ જુઓ, એકવાર આ રમત પતવા દો, હમણાં જો ઇન્કવાયરી હું કાઢીશ ને તો આયાત ઠપ થઈ જશે, દેશની આબરૂના લીલામ થઈ જશે, લોકોને દેશની આબરૂ બતાવે છે. આ રોજ નવો ફતવો બહાર પડે છે, રોજ નવો ભાઈઓ. ઘણો રૂપિયા ભ્રષ્ટાચાર બેઈમારી એનું નહીં પણ નરક જોવો હોય તો દિલ્હીમાં રોજ તમને જોવા મળે છે, અને વિકાસનો સુંદર પ્રયાસ જોવો હોય તો અમદાવાદની ધરતી પર જોવા મળે, ગુજરાતની ધરતી પર જોવા મળે છે. અને ભાઈઓ બહેનો, સારા કામ કરો ને એટલે સો વિઘ્નો આવે, અને વિકાસના યજ્ઞમાં જે હાડકા નાખવા નીકળેલા છે ને એમના બધા હાડકા નાખી દે છે ને તો એ આ વિકાસનો યજ્ઞ ટકવાનો. જે લોકો ગુજરાતની વિકાસ યાત્રાને રોકવા માટે રોજ નવા તાણસા રચે છે, રોજ નવા ફેલ પાડે છે, રોજ નવા તૂત ઉભા કરે છે, આ ગુજરાતની જનતા, અમદાવાદની જનતા આ વિકાસનો મંત્ર લઈને એમને જડબાતો જવાબ આપવાની છે એ મને પૂરો વિશ્વાસ.